ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જીએસટી ચોરીના ઉદ્યોગમાં કૌભાંડો ચાલી રહ્યા હોવાના ખુલાસા થયા છે. ત્યારે આ મામલે થોડા સમય પહેલા જ પોલીસે રાજકોટ, અમદાવાદ અને સુરતમાં 33 જેટલી કંપનીઓ પર દરોડા પાડ્યા બાદ ત્યાંથી 3,000 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ પકડાયું હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સુરત પોલીસ કમિશનર સરસ સિંઘલે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે રાજ્યમાં બોગસ બિલિંગના આધારે 1,205 કરોડના જીએસટી કૌભાંડ કેસમાં પૂરજોશમાં તપાસ ચાલી રહી છે. આ કૌભાંડ પકડાયા બાદ 3 નવેમ્બરે અમદાવાદ, રાજકોટ અને સુરત સહિતના અનેક શહેરોમાં બાતમીના આધારે પોલીસે બનાવટી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન 1,200 કરોડનું જીએસટી કૌભાંડ સામે આવ્યું હતું. જોકે જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ કૌભાંડનો આંકડો પણ વધતો ગયો. અત્યાર સુધી બનાવટી બિલિંગના આધારે 3,000 કરોડથી વધુનું ટર્નઓવર કરવામાં આવ્યું હોવાનું અને 600 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી હોવાનું ખુલ્યું છે. આ કૌભાંડના તાર કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના 6 રાજ્યો સાથે જોડાયેલ હોવાથી પોલીસે ત્યાં પણ દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેની અત્યારે સઘન પૂછપરછ ચાલી રહી છે. આ કૌભાંડમાં સુરત આર્થિક અપરાધ શાખા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે. વધુમાં પોલીસ કમિશનર સિંગલે 33 કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા અને તેમાંથી 25 બનાવટી કંપની માત્ર સુરતમાં જ આવેલી છે અને તે કંપનીના સરનામા પર તપાસ કરતા 11 કંપની બનાવટી હોવાનું ખુલ્યું છે. આ સરનામા પર કંપની બતાવી કરોડો રૂપિયાનું ટર્નઓવર બતાવાયું હતું, પરંતુ ત્યાં તપાસ કરવામાં આવતા પોલીસના ધ્યાને અન્ય દુકાનો જેવી કે ટેલરની દુકાન કે હેર સલૂન મળી આવ્યા હતા. આ બેડરૂમ પેલા લાઈટ ચાલુ કરો. સુંદર બાથરૂમ, એક કિચન, એક બેડરૂમ, બે બેડરૂમ, હોલ કિચન. ગઈ મહિનામાં ગુજરાત પોલીસ અને મુખ્ય સુરત પોલીસની આગેવાનીની અંડર એક ઓપરેશન જીએસટી સેન્ટ્રલ જીએસટી સ્ટેટ જીએસટી અધિકારીઓ સાથે મળીને શરૂ કરવામાં આવ્યો હતો. આ મુખ્ય ઓપરેશનનો હેતુ હતો કે ગુજરાતમાં ફેલાયેલા જેટલા ફેક જીએસટીનું નેટવર્ક છે એનો નેસ્તાબૂત કરવાનો અને બધા આરોપીઓનો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો. આ એમાં સૌથી પહેલાં ગઈ મહિનામાં 19 ઓક્ટોબરે FIR ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં દાખલ કરવામાં આવેલ હતી અને પછી 3 નવેમ્બર 2022નો રોજ સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદમાં જુદા જુદા જગ્યા ઉપર રેડ કરવામાં આવેલ હતી. શરૂઆતમાં કુલ 33 કંપની અમારે ધ્યાન પર આવેલ હતી જેઓ ફેક બિલિંગનું કામ કરતો હતો. એનો કુલ ટર્નઓવર 1,200 કરોડ હતો અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ 120 કરોડથી વધારે આ લોકોએ સરકાર પાસેથી લીધું હતું. એનો તપાસમાં જ્યારે જ્યારે અમે આગળ વધતા ગયા, કાલે પણ સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગ અને ક્રાઇમ બ્રાન્ચ DCB સુરત સિટીએ 25 જગ્યા ઉપર રેડ કરવામાં આવેલ હતી, જેમાં ફક્ત 3 જગ્યા એવી હતી જ્યાં સાચું પેઢી ચાલતી હતી, 11 જગ્યા એવી હતી જ્યાં ખોટો એડ્રેસ હતો અને બાકીની જગ્યા જ્યાં 7 કંપનીનું એડ્રેસ બતાવવામાં આવ્યું હતું આ રેઝિડેન્શિયલ એડ્રેસ હતા અને બીજા જો 5 જગ્યા જ્યાં કંપનીનું એડ્રેસ બતાવવામાં હતા ત્યાં કોઈ ટેલરની દુકાન, બીજી કોઈ નાઈની દુકાન, એવા એવા બીજા વ્યવસાયનું ચાલતું હતું. અત્યાર સુધી કુલ 3,000 કરોડથી વધારે ટર્નઓવર આ ફેક બિલિંગનું અમારે ધ્યાન પર આવેલા છે. 600 કરોડથી વધારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ ધ્યાનમાં આવેલા છે અને અત્યારે આ જો તપાસ છે ફક્ત સુરત અને ગુજરાત રાજ્ય પૂરતું નથી, પરંતુ બીજા 6 રાજ્યોમાં પણ આ લોકોનું નેટવર્ક ફેલાયેલા છે. ઉદાહરણ તરીકે કર્ણાટકમાં છે, મહારાષ્ટ્રમાં છે. તો અત્યારે જેવી રીતે અમે આગળ વધી રહ્યા છે, અમે ઉમ્મીદ છે કે બાકી ઘણા બધા નેટવર્કો ફેક બિલિંગનું પણ પર્દાફાશ થશે.